ઘટાડો થયો છે પરંતુ મોતના આંકડા વધી રહ્યા છે ત્રીજી લહેરમાં સૌથી વધુ પાંત્રીસ મોત નોંધાયા છે રાજ્યમાં નવા કલાકમાં અને દર્દીઓ સાજા થયા છે અમદાવાદમાં કેસ જ્યારે વડોદરામાં એક હજાર પિસ્તાલીસ કેસ રાજકોટમાં સાતસો સિત્યોતેર કેસ અને સુરતમાં ચારસો ને અઢાર કેસ નોંધાયા ગાંધીનગરમાં ત્રણસો કેસ જ્યારે જામનગરમાં એકસો ને ચોત્રીસ કેસ તો ભાવનગરમાં ચોર્યાસી કેસ જૂનાગઢમાં સુડતાલીસ કેસ કચ્છમાં બસો અને પાટણમાં એકસો કેસ નોંધાયા છે તો આ તરફ મહેસાણામાં કેસ 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 મોરબીમાં બનાસકાંઠામાં અને નવસારીમાં કેસ બીજી બાજુ વાત કરીએ તો ભરૂચમાં કેસ ખેડામાં બોતેર કેસ અને વલસાડમાં પાસઠ કેસ નોંધાયા છે તો પંચમહાલમાં અઠાવન કેસ અમરેલીમાં પિસ્તાલીસ કેસ આણંદમાં ચુમ્માલીસ કેસ અને દાહોદમાં તેત્રીસ કેસ ગીર સોમનાથમાં તેત્રીસ કેસ બનાસકાંઠામાં ઓગણત્રીસ કેસ તાપીમાં છવ્વીસ કેસ સુરેન્દ્રનગરમાં બાવીસ કેસ નોંધાયા છે તો નર્મદામાં સોળ કેસ છોટાઉદેપુરમાં પંદર મહીસાગરમાં નવ પોરબંદરમાં આઠ બોટાદમાં છ કેસ દેવભૂમિ દ્વારકામાં ત્રણ કેસ અને અરવલ્લીમાં બે કેસ નોંધાયા છે આમ કુલ મળીને છ હજાર છસો ને ઓગણસી કેસ નોંધાયા છે ધોરણ એકથી નવની શાળાઓમાં હજુ ફરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં નહીં આવે પાંચ ફેબ્રુઆરી સુધી માત્ર ઓનલાઈન શિક્ષણ જ અપાશે શાળા બંધ રાખવાનો નિર્ણય લંબાવવામાં આવ્યો છે પાંચ ફેબ્રુઆરીએ ફરીથી સમીક્ષા કરી લેવાશે અને ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે તો સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીએ આ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે સાત જાન્યુઆરીથી બંધ છે ધોરણ એકથી નવ સુધીનું ઓફલાઈન શિક્ષણ કોરોનાને કારણે ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું એકત્રીસ જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આ નિર્ણયને હજુ પણ લંબાવવામાં આવ્યો છે કોરોનાના કેસને જોતા આ નિર્ણય લંબાવાયો છે પાંચ ફેબ્રુઆરી સુધી પાંચ ફેબ્રુઆરીએ ફરી એકવાર સમીક્ષા બેઠક મળશે અને તેમાં સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે કે આગામી સમયમાં શાળાઓ ઓફલાઈન ખોલવી કે નહીં કાલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે તેવી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી ફેબ્રુઆરીએ દરિયાકાંઠા વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ઉપરાંત હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે પાંચ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે જોકે આગામી બે દિવસ હળવી ઠંડી રહેશે अगले पाँच दिन में बारिश होने का ज़्यादा चांसेस नहीं है पूरे गुजरात में ड्राई रहने का संभावना है और टेम्परेचर वाइज अगले तीन दिन में टेम्परेचर बढ़ेगा आ, दो से लेके चार डिग्री तक बढ़ने का संभावना है मिनिमम टेम्परेचर और तीन दिन का बाद टेम्परेचर फॉल होने का संभावना है वो दो से पाँच डिग्री तक फॉल हो जाएगी अहमदाबाद में मोस्टली अगले तीन दिन में भी टेम्परेचर बढ़ने का संभावना है दो से चार डिग्री बढ़ जाएगा इवन पाँच डिग्री भी बढ़ सकता है उसका बाद थोड़ा सा क्लाउड वेदर रहेगा हवा भी चलेगी फोर्थ डे में और उसके दौरान टेम्परेचर फॉल होने का संभावना है डे फोर डे फाइव यानी तीन दिन का बाद जो सब्सिक्वेंट टू डेज आएगा उसमें टेम्परेचर घटने का संभावना તો કચ્છમાં પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાન નાગરિક ઝડપાઈ આવ્યો છે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની ઝડપાયો છે લખપતવારી ક્રિક પાસે ભુજની બીએસએફએ કાર્યવાહી કરી છે પાકિસ્તાની માછીમારની ધરપકડ કરવામાં આવી છે બોટમાંથી કંઈ શંકાસ્પદ મળી નથી આવ્યું પરંતુ બીએસએફની ટીમોએ પેટ્રોલિંગ વધારી દીધું છે તો પાકિસ્તાની બોટ સાથે આ માછીમારને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે બીએસએફે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે જળસીમામાં અને હાલમાં આ માછીમારની ધરપકડ કરવામાં આવી છે